ये बहनों पुलिस सुरपंग का हामे आज उका गाड़ी नक्शे तो मैं अंदर जाई जाओ हामी मर जी ये पगिया मने नो लाचो घरे दिन लाचो आत्मा दाना करुणी दीक से यशु ताकि जिंदगी में हरियत रेवानी से बहुत तकलीफ हो तो दावन मान लो जो कहे आधा तम नहीं हमें दवा नहीं रोक पड़ दिया दरवाजे में उपात से बदल जुआई में कोई दवा नहीं सबरी ना बोर आम खाए तो तमने मारे फरसादी बोर ने कमरा भी दे नवदा भक्ति अन्न पची विराम अपने समय नहीं मोड़ू करूं तम दा मने चिंता हुआ है तमे तमे उस समय प्रमाणे चालवा वालों चो अन्न समय हाथों जो पाओ जो खाए बाप भगवान शिव पार्वती ने कहते रावण चार सौ नो दरियो खुदी अन्न પોતાની લંકા નગરીમાં ન લઈ ગયો બગીચામાં અશોક વાટિકામાં અશોકના ઝાડની સીતાજીને બેસાડી રાક્ષસની સ્ત્રીઓને રાક્ષસીને બોલાવી અને ચોકી મૂકી ત્રી જટાને કીધું કે આનું ધ્યાન રાખજે અને પીવડાવજે ડરાવજે મારજે મને આમ કઈ રાવણ પોતાના મેલમાં આવા જ ભગવાનનું રાવણ મારીને મારી નાખ્યા સામે લક્ષણ મળ્યો ભગવાન અજાણ્યા બની ગયા મૃગને નાખીને એકદમ રોવા મળ્યા અરે લક્ષણ મેં તને ના પાડી દે છતાં તું શું કામ આવ્યો તને કીધું તું કે સીતાજી એકલા છે નક્કી જરૂર કંઈક કાળા દવા થયા છે રામના લક્ષણ પંચવટીમાં જોયો તો સીતાજી બહુ રામજી રડવા માંડ્યા છે રામજી રુદન એ કરે એની આંખોમાં આંસુડા છે પ્રાણ ભગવાન દોડીને જટાયુને ખોળામાં નીકળ્યા જટાયુને જોઈને રડવા માંડ્યા અરે જટાયુ મારા મિત્ર તારીયા દશા કોણ છેલ્લા પ્રાણ નાથ દશાનન કિની કહ પાતી પ્રાણ નીકળે એક વાર પણ છતાંય બોલી ગયો પ્રભુ મને આ દશા રાવણે કરી શું થયું કે કોઈ સ્ત્રીને ઉપાડી જતો તો મેં સ્ત્રીને બચાવવા માટે મદદ કરી મારી પાપો કાઢ્યા તો ભગવાન એકદમ બોલી ગયા તો મારી પત્ની સીતા હતી અને મારી પત્નીને બચાવવા માટે કુરબાની આપી કહેતો તો તને નવી પાપો કહેતો તો તને જીવતો કરું મારે જતા એટલું જ બોલ્યો મહારાજ મારે પાપો નથી જોઈતી કેમ કે મહારાજ હું પાપી છું માસા હારી છું છતાં તમે મને મિત્ર બનાવ્યો અને આજ હું મરું છું તમારા ખોળામાં છું મારી એટલી માગણી જો હું મરું ત્યાં સુધી તમારો હાથ માથે રાખજો અને મર્યા પછી મારા શરીરનો અગ્નિ સંસ્કાર તમે જટાયુ ગીતે માગણી કરી ભગવાને કીધું જા માથે હાથ છે અને જટાયુ મરી ગયો અને ભગવાને લાકડા ભેગા કરીને જટાયુના અગ્નિ સંસ્કાર ભગવાને કર્યો એટલો ભાગશાળી દશરથજી મર્યા તો રામ અગ્નિ સંસ્કાર ન કરી શક્યા અને ભારતનું ગીત સંસ્કાર કરી એનો ઉદ્ધાર ઈદ પદમ ખબ આમિષ ભોગી જાતક જોગી ઈદ પદમ ખબ માંસાહારી હતો છતાં ભગવાનનો મિત્ર બન્યો તો ભગવાને એનો ઉદ્ધાર કર્યો જગતને બતાવ્યું તું મારો થઈ જા હું તારો ઉદ્ધાર કરીશ જગતનો ઉદ્ધાર કર્યો ભગવાન આગળ સીતાજીને ગોતવા નીકળ્યા છે રસ્તામાં કબંજ નામનો રાક્ષસ મળ્યો ભગવાને આવતાની સાથે રાક્ષસને માર્યો છે અને આગળ ચાલતા ચાલતા ચાલ્યા છે જંગલમાં પહોંચ્યા વાવાઝોડું આવ્યું ચારે બાજુથી રામ 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 ધૂળની ડમરીમાં રામ રામ ઝાડના પાંદડા ઉડે એમાં રામ રામ ઝાડવામાંથી રામ રામ ચારે બાજુ રામ 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 રામ
आवाज सामने लक्ष्मण जी गबराया, राम जी नो हाथ जाने मोटा भाई आ कोई मायावी प्रदेश में आया छे कि केम चारे बाजू राम राम। त्यारे रामे कीधुं के लक्ष्मण मायावी नहीं पण आ साधना नी भूमिका छे। एक स्त्री वर्षो थी राम राम करे छे अने एनी साधना नो सरवाळो थयो छे अने हवे आपणे एनी पासे जवानुं। पाई दे गति राम उदारा भगवान सबरी आश्रम आवे छे। હવે કથાને બહુ સમજાવું છું અત્યાર સુધી બાળદ્રીના તો બધા કેવટ જેવા મને દેખાણા છે, પણ હવે બાળદ્રીની બહેનો કેવી છે? સબરી જેવી છે, જાણી લઈએ સબરી સબરી જેવી આ ગામમાં ઘણી માયુ છે કે જેથી કરીને રામ દર વર્ષે આવે છે। રામ અને કૃષ્ણ દે દર વર્ષે સબરી હશે તો જ આવશે, કેવટ હશે તો જ ભગવાન હોળીમાં બેસવા આવશે, જટાયું હશે તો ભગવાન એનો ઉદ્ધાર કરવા આવશે। દીકરી સબરી પહેલાના જમાનામાં રાજ્ય ઉપરથી રાજાના નામ પડતા ને રાજા ઉપરથી છોકરા છોકરાના નામ પડતા, એક જ રાશિ, કઈ કઈ નામનો દેશ, કઈ કઈ નામનો રાજા અને કઈ કઈ રાજાની દીકરી, કઈ કઈ સબર નામનો દેશ, સબર નામનો રાજા અને સબર રાજાની એક દીકરી, એનું નામ સબર। પહેલાના જમાનામાં 9 વર્ષ લગ્ન થતા, બાળ લગ્ન 9 વર્ષની આ બેલડી સબરીના લગ્ન કહેવાય। પીઠી ચોડી મીંડળ બાંધ્યો, ચુંદડી ઓઢાડી ગામમાં દાન આવી વરરાજો મંડપમાં પરણવા બેઠો, સબરી હવે પરણવા જાય એટલી જ વાર, પણ સબરી એની 4-5 બહેનપણીઓ સાથે ઘરની બાજુમાં વાડામાં ગઈ તો વાડામાં 1000 ઘેટા બકરા જોયા, પણ સબરીને આશ્ચર્ય થયું મારા ઘરમાં ઘેટા બકરા કેમ, બેની બહેનપણીને પૂછ્યું તો બહેનપણીએ કીધું કે આ ઘેટા બકરા તારો બાપો લાવ્યો છે, કે શું કામ કે આ વરરાજો પરણવા આવ્યો ને એને મારીને ખવડાવવા, ભીલો તો પેલા એવું જ ખાતા, નિમિત્ત બકરા કેમ બચે ઘરમાં અંદર આત્મા એ કીધું કે તું હેરાન થતો ભલે થાય પણ 1000 જીવ ને બચાવ, એ સબરી ઘર છોડી ભાગી ત્યાં જવું, એકલી 9 વર્ષની દીકરી ગભરાતી જંગલમાં જઈ અને ઝાડવા ઉપર ચડી ગઈ, પાછળ દીકરો છે, સબરી ભાગી ગઈ જાનૈયા માંડવ્યા મહેમાનો સબરીને ગોતવા નીકળ્યા, કોઈ મળ્યું નહીં 3 દિવસ સુધી, બધા પાછા આવ્યા, સબરીના બાપને કીધું હવે શું કરું, સબરીનો બાપ કે હું શું કરું ભાઈ, મારી દીકરી ભાગી ગઈ હું શું કરું, જાઓ તમે પાછા, જાનૈયાને વરરાજો પાછો ગયો, ઘેટા બકરા બચી ગયા અને છોડી દીધા, 3 દિવસે સબરીને શાંતિ થઈ, ભલે હું દુઃખી થઉં પણ જનાવર તો બચી ગયા, આવો પરમાત્મા પરમાર્થી જીવ, 3 દિવસ 3 રાત ભૂખી તરસી અને તરસ લાગી, પાણી પીવું ક્યાં અને ડર છે નીચે ઉતરીને જો કોક વાળી જશે તો વળી પાછા લઈ જશે, તો હવે ઘેર તો જવું જ નથી, પાણી ક્યાં હશે, ઝાડ ઉપર રાત્રે બેસતી ને અને રાત્રે પંખી બોલતા, સબરી અનુમાન કર્યું કે જો પંખી બોલતા ત્યાં પાણી હોય, સબરી રાત્રે નીચે ઉતરી પંખીના અવાજમાં લપાતી છુપાતી ગઈ તો સુંદર મજાનું એક સરોવર જોયું, પાણી ભર્યું, કયું સરોવર, પંપા સરોવર, સબરીએ પાણી 3